Can you check, Vita? Yeah, sure. Dad, it's Shanti Kaka from India. Charmi, beta. Shanti nahi, Shanti Kaka. जय श्री कृष्ण काका। जय श्री कृष्ण बेटा। શું કહો છો કાકા? આ તારા મમ્મીએ ખાસ ફોન કરાવ્યો છે મારી પાસે। તારા પપ્પાના અવસાનને આજે ચોથો દિવસ થયો બેટા। તારા મમ્મી બસ રડ્યા જ કરે છે। એમની આંખોનું ચોમાસું સુકાતું જ નથી। આખો વખત તમારા નામની જ માળા જપ્યા કરે છે। મારો રવિ અને અભી ક્યારે આવશે, ક્યારે આવશે? આઈ અન્ડરસ્ટેન્ડ કાકા। બેટા, તમારી ઇન્ડિયાની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ ને? તું અને રવિ સાથે જ આવશો ને બેટા? એક મિનિટ કાકા, હું રવિને પણ કોન્ફરન્સમાં લઈ લઉં, એટલે આપણે ત્રણેની સાથે જ વાત થઈ જાય। તો બહુ સારું। હું દેશમાં, તું કેનેડા અને રવિ અમેરિકા, તો આપણે ત્રણે હારે વાત કરી શકીએ। હે બ્રો, રવિ ઇન્ડિયાથી શાંતિ કાકા કોન્ફરન્સમાં છે। યા શ્યોર કાકા। રવિ હિયર, તમને મારો અવાજ બરાબર આવે છે ને? હું બેઝમેન્ટમાં છું। હા હા રવિ બેટા, બરાબર સંભળાય છે। ગુડ ગુડ, હવે બેઉ ભાઈઓ મારી વાત શાંતિથી સાંભળો। ગુરુવારે ચાણોદમાં અસ્થિ પધરાવી દીધા છે અને કાલથી ઘરે ગરુડ પુરાણ બેસાડ્યું છે। નાઈસ કાકા। અને કાકા, અહીંયા સનાતન મંદિરમાં પપ્પા પાછળ ગીતા પાઠ કરાવી રહ્યો છું। ગીતા પાઠ? મારું નામ, મારું નામ? હા હા, અને સપનાએ બધું જ હેન્ડલ કરી લીધું છે કાકા, એ ટુ ઝેડ બધું જ સંભાળી લીધું છે ને। સારી વાત છે બેટા। અને હા, 12મી વિધિ 25 તારીખે પડે છે, શ્રવણી બીજા દિવસે છે, ખાટલો પાથરવાનો છે, અને પેલું વેચણીનું લિસ્ટ। હા કાકા, એ લિસ્ટ તૈયાર જ છે। મેં બનાવ્યું છે કોકો, થેન્ક્સ ટુ પ્રીતિ। પ્રીતિ આખું લિસ્ટ એકદમ વ્યવસ્થિત તૈયાર કર્યું છે। અને બીજી એક ખાસ વાત, તમારી મમ્મીની ઈચ્છા છે કે પપ્પા પાછળ 84 જમાડવી। ડોન્ટ વરી અબાઉટ એક્સપેન્સીસ, ખર્ચાની જરાય ચિંતા નહીં કરતા કાકા। ભલે ભલે, તો બેટા તમે બે 25 તારીખ પહેલા આવી જશો ને? તું અને રવિ સાથે જ આવશો ને બેટા? તમારા બાપે આખું જીવતર ઓગાડીને તમને બે ભાઈઓને પરદેશ મોકલ્યા, તમે બે પાંદડે થયા। બસ હવે વેળાસર આવી જાઓ એટલે જગુભાઈના આત્માને રાજીપો રહે અને તમારી માના જીવમાં જીવ આવે। અમારા જેવા સગાવાલા તો વ્યવહાર સાચવે, બાકી માને તો સંતાન મળે તો જ સાંત્વન મળે। એટલે આજે નીકળાતું હોય તો કાલની રાહ ના જોતા। ભલે ત્યારે ભાઈ, વાળુની વેળા છે એટલે ફોન કાપું છું। યા શ્યોર। હે બ્રો, ઇન્ડિયામાં બેટા બેટા બધાને સલાહ જ આપી છે, બસ આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ માય ફૂટ। આ કાકા આપણને ઇમોશનલ બ્લેકમેલ કરી રહ્યા છે, આઈ એમ ટેલિંગ યુ બ્રો। કામ ડાઉન રવિ, આપણા પપ્પા ગુજરી ગયા છે તો આપણને જ કેને? હે બ્રો, વર્ચ્યુઅલ હાજરી આપે ના ચાલે? ના ચાલે, જવું પડે। હે બ્રો, મને હમણાં જ પ્રમોશન મળ્યું છે યાર, અને પેલા સનીની નેક્સ્ટ વીક એક્ઝામ છે। મમ, માય એક્ઝામ ઇઝ ડન લાસ્ટ વીક। અરે સપના હોસ્પિટલમાં ડ્યુટી કરે છે અને એને ક્યારે વીકેન્ડમાં જવું પડે છે, ખબર છે બ્રો? લાઈફમાં થોડું એડજસ્ટમેન્ટ કરવું પડે ભાઈ। રવિ, મને એક વિચાર આવે છે, થોડું તારે સહન કરવું પડશે, થોડું મારે સહન કરવું પડશે। આપણા પપ્પા ગુજરી ગયા છે તો આ વખતે તું જા, મમ્મી વખતે હું જઈશ।